છેલ્લા થોડા દિવસોથી હળવદ તાલુકા પંચાયતના કોંગ્રેસના 5 સદસ્યો, નગરપાલિકાના 3 સભ્યો ભાજપનો કેસરિયો પહેરશે તેવી ચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું હતું. ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી તમામ પાલિકા અને તાલુકા પંચાયતના તમામ કોંગ્રેસ સભ્યો પક્ષમાં જ હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. હળવદના ગદરા વિધાનસભાની પેટા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ કોંગ્રેસમાં ભંગાણ થવાની ચર્ચાએ ગ્રામ્ય પંથકમાં ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જેના પગલે હળવદ કોંગ્રેસ પણ સક્રિય બની આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં તમામ પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે જોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ પક્ષ પલટાની થયેલ વાત પર હાથો પૂરતો વિરામ લાગી ગયો છે. તાલુકા અને પાલિકાના સદસ્યોએ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ પક્ષ સાથે છીએ અને આવનાર પેટા ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી ગયા છીએ. જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ જાણી જોઈને આવી અફવાઓ બજારમાં ફેલાવી રહ્યું છે. અમારા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ પાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો કોઈ પણ જાતનો પક્ષ પલટો કરવાનું ન હોવાનું જણાવ્યું હતું. મહેન્દ્ર મારુફ.